नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती विषय में आज आप ज्ञान सेतु साहित्यना कदम 3 अने 4 नो अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, प्रथम आप कदम 3 जोईए। तो प्रश्न 1, नीचे आपेल बॉक्स में मनपसंद चित्र चौंटाड़ी चित्रों ने आधार वार्ता लखो। तो विद्यार्थी मित्रों, अहीं तमारे जे वार्ता लखवानी छे तेनू चित्र लगावानू छे, चौंटाड़वानू छे, अने त्यार पछी ए चित्र ने आधारे तमारे वार्ता लखवानी छे। दाखला तरीके आपणे जोईए तो कनु अने मनु ए विषे जो तमारे वार्ता लखवी होय तो एनू चित्र तमारे अहीं चौंटाड़वू पड़े। एवी ज रीते समझू बकरी ए वार्ता जो तमारे लखवी होय तो एनू चित्र तमारे अहीं चौंटाड़वू पड़े। तो विद्यार्थी मित्रों, तमारे जे वार्ता लखवानी छे तेनू चित्र चौंटाड़वानू छे अने त्यार पछी वार्ता लखवानी छे। त्यार पछी आपणे बीजो प्रश्न जोईए। आपेल विजिटिंग कार्डना आधारे प्रश्नना जवाब लखो। तो विद्यार्थी मित्रों, अहीं तमारे आजे बॉक्समां माहिती आपी छे ते प्रथम एकवार वाँची लेवानी छे अने त्यार पछी प्रश्नना जवाब लखवाना छे। आपणे पहेलो प्रश्न जोईए। सप्तरंगी रमकड़ा शॉप कई जग्याए आवेली छे? तो विद्यार्थी मित्रों, अहीं स्थळ आपेलू ज छे, गुलाबनगर रमकड़ा बजारनी गलीमां अमदावाद। तो पहला प्रश्ननो जवाब शुं आवी शके? गुलाबनगर रमकड़ा बजारनी गलीमां अमदावाद। त्यार पछी बीजो प्रश्न आपणे जोईए। चिंटूने 50 रुपियावाળા 3 रमकड़ा फ्री मळ્યા છે તો તેણે કેટલા રૂપિયાના રમકડા ખરીદ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ઓફર આપેલી જ છે, 200 રૂપિયાની ખરીદી પર 50 રૂપિયાનું એક રમકડું ફ્રી મળશે, બરાબર? તો ચિંટુને 50 રૂપિયાવાળા 3 રમકડા ફ્રી મળ્યા છે તો તેણે કેટલા રૂપિયાના રમકડાની ખરીદી કરી હશે? વિદ્યાર્થી મિત્રો, 600 રૂપિયા, બરાબર? કેટલાના ખરીદી રમકડાની ખરીદી કરી હશે? 600 રૂપિયાના રમકડાની ખરીદી કરી હશે। ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ। ભોલુએ બેટરીવાળી ગાડી 2 વર્ષ પહેલાં ખરીદી હતી, હવે તે બગડતા તે તેને બદલાવી શકશે કે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્નનો જવાબ આપેલો જ છે, દરેક રમકડાની 1 વર્ષની ગેરંટી આપવામાં આવશે, માટે ભોલુએ તો 2 વર્ષ પહેલાં ખરીદી કરી છે માટે એને બદલી આપવામાં આવશે નહીં। ભોલુર એ બેટરીવાળી ગાડી એની બગડી ગઈ છે એ બદલાવી શકશે નહીં। ત્યાર પછી આગળ પ્રશ્ન આપણે જોઈએ। પરીને 4 વાર્તાની ચોપડી ફ્રી મળી છે તો તેણીએ કેટલા શૈક્ષણિક રમકડા ખરીદ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ પણ અહીં આપ્યો છે, 1 શૈક્ષણિક રમકડાની ખરીદી પર 2 વાર્તાની ચોપડી ફ્રી મળશે। તો પરીને 4 વાર્તાની ચોપડી ફ્રી મળી છે માટે તેણે કેટલા શૈક્ષણિક રમકડાની ખરીદી કરી હશે? 2 શૈક્ષણિક રમકડાની ખરીદી કરી હશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન જોઈએ। સપ્તરંગી રમકડા શોપ મહિનામાં કેટલી વાર બંધ રહેશે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું જ છે, સપ્તરંગી રમકડાની શોપ મહિનામાં 1 વાર બંધ રહેશે, દર પૂનમે દુકાન બંધ રહેશે, બરાબર? ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોનો જવાબ આપો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પહેલો પ્રશ્ન છે એ જોઈએ। તો જુમો હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વાક્યના આધારે તમે જૂના ઘરની સ્થિતિનું વર્ણન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે જુમો ભીસ્તી વાર્તા છે, તમારા ધોરણ 8માં તમે ભણી ગયા છો, જુમો ભીસ્તી એ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી જેમણે ધૂમકેતુ ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખી હતી અને આ વાર્તામાં લેખકે માનવ અને પશુ વચ્ચેના આત્મીય સંબંધનું હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જુમો છે એના જૂની ઘરની સ્થિતિનું વર્ણન કરવાનું છે।
तो जुमानो जन्म एक गर्भ श्रीमंत कुटुंबमां थयो हतो। जन्म्यो त्यारे एक हाथमांथी बीजा हाथमां फर्या करतो हतो। जुमाए सोना चांदीना वासणोथी मांडीने अनेक सुख साहिबी जोई हती। तेने याद छे के पोते 10 वर्षनो थयो त्यारे हाथी पर बेसीने परणवा माटे निकळेलो जुमो लक्षाधिपति हतो। તે સમયે એના આંગણે પૈસાની છોડ રેલાતી હતી। એના અનેક મિત્રો હતા, ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હતી, એવી રીતે આપણે લખી શકીએ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈએ। તમે જુમાના મિત્રો હો તો પાડાનું શું નામ રાખો, કેમ? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં જો તમે આ જુમાના મિત્રો હો તો પાડાનું નામ તમે શું રાખો અને શા માટે, એ તમારે જાતે લખવાનું છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ। જુમો ભિસ્તી પાઠના આધારે છેલ્લો તારો આથમતો હતો, એ વાક્યનો અર્થ જણાવો, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો હતો। જુમાએ વેણુને બચાવવા માટે રસ્તે જતા શોખીન જુવાનોને કાકલુદી કરી અને ફાટકવાળાની કેબિન જઈ આવ્યો। તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા। બીજી બાજુ વિસલ પર વિસલ મારતી ટ્રેન નજીક આવી રહી હતી। પોતાની ચડતી પડતીમાં હંમેશા સાથ આપનારા એવા વફાદાર મિત્ર વેણુ વિનાનું જીવન તેને આકરું લાગ્યું। પોતાની નજર સામે જ વેણુને ટ્રેન નીચે કપાઈ જાય એ વિચાર તેને અસહ્ય લાગ્યો। જીવનમાં અને મરણમાં વેણુની સાથે જ રહેશે એવું એણે દ્રઢ નિશ્ચય કર્યું અને જુમાએ આકાશ તરફ જોયું। છેલ્લો તારો આથમતો હતો, અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું। તો આ જુમો જે છે એ પોતાના મિત્ર વેણુનો પગ એ રેલવેના પાટામાં ફસાઈ ગયો છે અને એને કાઢવા માટે ખૂબ પ્રયત્ન કરે છે, પરંતુ એ કેમ કરીને નીકળતો નથી। આથી હવે જુમાના જીવનમાં વેણુના મૃત્યુ પછી એના પરમ મિત્ર રૂપી તારો આથમી જવાનો છે। માટે અહીં આજે જુમો છે એના જીવનમાં છેલ્લો તારો આથમતો હતો। તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ। તો તમે જુમાના મિત્રો હો તો વેણુના મૃત્યુ બાદ તેની એકલતા દૂર કરવા તમે શું કરો, બરાબર। તો જો તમે જુમાના મિત્રો હો તો એ વેણુના એ પરમ મિત્ર એવો વેણુના મૃત્યુ પછી એની એકલતા, જુમાની એકલતાને દૂર કરવા તમે શું કરો, તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે જાતે વિચારીને લખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાત્રાલેખન કરો એ જોઈએ। તો વેણુનું પાત્રાલેખન લખવાનું છે। વેણુ એ જુમાનો પરમ મિત્ર પાડાનું નામ છે। આવું કુમળું નામ કોઈ જુમાના સાહિત્ય રસિક મિત્ર પાડ્યું હતું। જુમાના ત્રણ ઝૂંપડામાં એકમાં વેણુ બંધાતો, શેઠ અને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા। જુમો અને વેણુ બાળપણથી એમના મિત્રતા આજ સુધી અકબંધ રહી છે। વેણુની પીઠ ઉપર મોટી મોટી મશક ભરીને જુમો સવારના 5 વાગ્યામાં નીકળતો। વેણુની ઘંટડી ધીમી ધીમી વાગતી હોય, બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા વળતા બથ ભરીને ગદબ જેને વેણુ પાછળથી ખાતો ખાતો આવતો હોય। એક દિવસે સવારે 5 વાગ્યે બંને ફરવા નીકળે છે। જુમાનો વિચાર હતો કે પાડો વેણુ થોડું ઘણું ઘાસ ખાય, પરંતુ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીનું લક્ષણ નથી, એટલે જુમો ખવડાવવાનો પ્રયત્ન કરે છે, પણ પાડો રણકીને સામો ઊભો રહી જાય છે અને ના નહીં ખાઉં એવું સ્પષ્ટ સંભળાવી દે છે। અને પાડો અત્યારે જુમો સારું તો એવી રીતે એ ઘાસ ખાવા નથી કહેતો અને પાડો આનંદમાં રણકે છે અને પોતાના પૂંછડાને બરડા પર પછાડી એ જીતમાં આનંદમાં એ થોડું દોડવા લાગે છે અને જુમો બૂમ પાડે તે પહેલાં તો એ રસ્તા પર ચડી જાય છે અને રસ્તામાં આડે આડે રેલવેના પાટા હતા ત્યાં
જરાક ઉતાવળમાં ચાલતા ચાલતા આ વેણું પાડાનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી જાય છે. પગને કાઢવા આ વેણું ખૂબ પ્રયત્ન કરે છે, પણ એના પ્રયત્નો વ્યર્થ જાય છે. ત્યાર પછી એ ધબ્બ દઈને નીચે બેસી જાય છે. જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કરે છે, તેમ તેમ વધારે ને વધારે પગ ભરાતો જાય છે. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાંફતો બેસી જાય છે, પડી રહે છે. ટ્રેન નજીક આવતી જતી હતી. જુમો વેણુંને ભેટીને એની પાસે બેસી જાય છે, પણ જેવી ગાડી છેક નજીક આવી કે તરત જ એ વેણું પાડો એ પશુ છે. તેમ છતાં પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઊંચકી અને પોતાના માલિકને બચાવવા માટે એક ઝપટે એ માથું મારીને એ પાટાથી દૂર આ જુમાને ફેંકી દે છે અને આવી રીતે પોતાના માલિકને બચાવે છે અને એના વેણુના શરીર પરથી ટ્રેન પસાર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાડો વેણું એ પશુ હોવા છતાં માનવની જેમ વ્યવહાર કરે છે અને પોતાના માલિકને મરતા બચાવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 છે, માગ્યા મુજબ જવાબ લખો. આપેલ વાક્ય જો કર્તરી હોય તો કર્મણી અને કર્મણી હોય તો કર્તરીમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો, કર્તરી વાક્ય એટલે શું તે પ્રથમ આપણે જાણીએ. તો જ્યારે વાક્યમાં કર્તાનું મહત્ત્વ હોય, એટલે કે વાક્યમાં કર્તા દ્વારા ક્રિયા થતી હોય, ત્યારે એ કર્તરી વાક્ય બને છે. પરંતુ જ્યારે વાક્યમાં કર્મનું પ્રધાનતા હોય, એટલે કે કર્મનું મહત્ત્વ હોય, ત્યારે એ કર્મણી વાક્ય રચના બને છે. આપણે અહીં જોઈએ, પહેલો જે છે એ જોઈએ. તો આચાર્ય તરફથી મીનુને ઇનામ મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે આ વાક્ય છે એ શેનું છે? કર્મણીનું વાક્ય છે. આ વાક્ય કયું છે? કર્મણી છે, કર્મણી, બરાબર. તો આ વાક્ય કર્મણી છે. વાક્ય કર્મણી છે, એને આપણે કર્તરીમાં ફેરવવાનું છે. આચાર્યએ મીનુને ઇનામ આપ્યું. કર્તરીમાં આપણે એવી રીતે એને ફેરવી શકીએ. આ વાક્ય કયું છે? કર્મણી છે. આચાર્ય તરફથી મીનુને ઇનામ મળ્યું, પરંતુ આપણે એને કર્તરીમાં ફેરવવાનું છે. તો આપણે એને કઈ રીતે ફેરવી શકીએ? આચાર્યએ મીનુને ઇનામ આપ્યું. ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો કોઈ પગ વગર દોડી શકે ખરું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે વાક્ય છે તે આપણે જોઈએ. તો કોઈ પગ વગર દોડી શકે ખરું? તો એ કર્તરી છે. કયું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો? એ કર્તરી છે. કર્તરી છે, એને આપણે કર્મણીમાં ફેરવીએ તો કોઈથી પગ વગર દોડી શકાય ખરું? એવી રીતે કર્મણીમાં આપણે એને ફેરવી શકીએ. ત્યાર પછી ત્રીજું જોઈએ. મૈત્રીથી શોક ખાતર એક કૂતરો પડાયો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે એ કર્મણી છે. કયું છે? કર્મણી છે, એને આપણે કર્તરીમાં ફેરવીએ તો મૈત્રીએ શોક ખાતર એક કૂતરો પાડ્યો. ત્યાર પછી ચોથું જે છે તે આપણે જોઈએ. લોકોએ દિવાળીમાં દીવા પ્રગટાવ્યા. આ કયું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો? આ છે કર્તરી, એને આપણે કર્મણીમાં ફેરવવાનું છે. તો આપણે એને કર્મણીમાં કેવી રીતે ફેરવી શકીએ? લોકોથી દિવાળીમાં દીવડા પ્રગટાવાયા, બરાબર. એવી રીતે આપણે એને કર્મણીમાં ફેરવી શકીએ. લોકોથી દિવાળીમાં દીવડા પ્રગટાવાયા. ત્યાર પછી પાંચમું જોઈએ. તેણી અચાનક રડવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે એ કયું છે? કર્તરી છે. કર્તરી છે, એને આપણે શેમાં ફેરવવાનું છે? કર્મણીમાં ફેરવવાનું છે. તો આપણે એને કર્મણીમાં કેવી રીતે ફેરવી શકીએ? તેણીથી અચાનક રડી પડાયું. તેણીથી અચાનક રડી પડાયું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તેણી અચાનક રડવા લાગી,
એ કર્તરી વાક્ય પ્રયોગ છે, એને આપણે કર્મણીમાં ફેરવવું હોય તો આપણે કેવી રીતે ફેરવી શકીએ? તેણીથી અચાનક રડી પડાયું, એવી રીતે આપણે એને કર્મણી વાક્ય બનાવી શકીએ. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈએ. આપેલ એક શબ્દના જેવા પ્રાસવાળા બીજા બે શબ્દ લખો. બરાબર. તો કાયા માયા છાયા, એવી રીતે એ પ્રાસવાળા શબ્દ છે, એવી રીતે આપણે આ જે પાણી આપેલું છે એને આપણે કઈ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો પાણી, પાણીને આપણે વાણી અને કાણી, કાણી અથવા આણી, કાણી અથવા આણી એવું પણ આપણે લખી શકીએ. બરાબર. ત્યાર પછી બીજું જે છે એ આપણે જોઈએ તો ગાડી, ગાડીને આપણે બીજું કઈ રીતે લખી શકીએ? લાડી, લાડી અને વાડી, લાડી વાડી. બરાબર. ત્યાર પછી આપણે બીજું જે છે આગળ જોઈએ તો આગળ કયું છે વિદ્યાર્થી મિત્રો? મન છે. બરાબર. તો મનને પ્રાસવાળા બીજા શબ્દ આપણે કઈ રીતે લખી શકીએ? મન, તન અને ધન. બરાબર. ત્યાર પછી આપણે બીજું કઈ રીતે લખી શકીએ? બીજું કયું છે વિદ્યાર્થી મિત્રો? અહીં રાત, રાતને આપણે બીજું પ્રાસવાળા શબ્દ કઈ રીતે લખી શકીએ? રાત, વાત અને લાત. બરાબર. એ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીં છેલ્લું જે છે દાળ, તો છેલ્લું આપણે દાળ છે તો જાળ અને માળ, એવી રીતે આપણે એને પ્રાસવાળા શબ્દ લખી શકીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે કદમ ચાર જોઈએ. તો કદમ ચારમાં પ્રશ્ન એક છે, નીચેના ચિત્ર પર 7-8 વાક્ય લખો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? ચિત્રમાં પનિહારીઓ કૂવામાંથી પાણી કાઢીને પોતાના ઘડા ભરી રહ્યા છે, એવું ચિત્ર તમને દેખાઈ રહ્યું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના સમયમાં જ્યારે ગામ, ગામ એટલે કે ઘર છે એ ઘરો હોય ત્યાંથી દૂર કૂવો હોય છે અને બધી સ્ત્રીઓ દૂર કૂવા પર પાણી ભરવા માટે જાય છે અને બધા સ્ત્રીઓ સાથે મળીને પાણી ભરવા માટે જાય છે અને રસ્તે જતા આવતા સુખ દુઃખની વાતો કરે છે, એકબીજાને મદદરૂપની ભાવના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે એ દોરડું અને ડોલ દ્વારા ગરગડીમાં દોરડાને ભરવીને કૂવામાંથી પાણી કાઢે છે અને પોતાના ઘડા ભરે છે અને આવી રીતે સાથે આવે છે. તો અહીં સમૂહ ભાવના જોવા મળે છે, એકબીજાના સહકારની ભાવના જોવા મળે છે અને સ્ત્રીઓ સાથે કેવી રીતે પાણી ભરવા માટે ઘરથી દૂર કૂવો હોય છે ત્યાં આવે છે, એવું તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે, તમારા ઘરના સભ્ય સાથેનો એક પ્રસંગ લખો જેમાં તમને ખૂબ જ મજા આવી હોય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને એવો અનુભવ તો થયો જ હશે, તમારા ઘરના સભ્ય સાથેનો એવો કોઈક પ્રસંગ તો હશે જેમાં તમને ખૂબ મજા આવી હશે, તો એ તમારે જાતે લખવાનું છે. ત્યાર પછી આપણે પ્રશ્ન 3 જોઈએ, તને ઓળખું છું માં એકમના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો ચિંતામાં આંખોમાં આંસુ આવે પણ છલકાય નહીં, એ ભાવ કાવ્યની પંક્તિઓ કઈ પંક્તિઓમાં દર્શાવાયું છે? તો આપણે અહીં કાવ્યની પંક્તિ લખવાની છે, ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, ઘરને ખૂણે એકલવાયુ વરસે છે ચોમાસુ, એ પંક્તિઓ આપણે અહીં લખવાની છે. ત્યાર પછી આગળ પ્રશ્ન આપણે જોઈએ, કોઈ ધિક્કારે કે હડસે લે ત્યારે બાળકને માતાની કેમ યાદ આવતી હશે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેમ કે માની મમતામાં એવો હુંફાળો પ્રેમ, એવો સાચો પ્રેમ હોય છે કે જેથી માની આંગળીઓના ટેરવાનો સ્પર્શ થતાં જ તેના સંતાનને દુઃખ કે પીડા અદૃશ્ય થઈ જાય છે, એટલે કે એ જે સંતાનનું જે દુઃખ છે, જે પીડા છે એ દૂર થઈ જાય
છે, માટે દુઃખ કે પીડામાં માની યાદ આવતી હોય છે। ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ। તાવ આવે ત્યારે ઘરનું કોઈ સભ્ય માથા પર હાથ મૂકે ત્યારે કેવો અનુભવ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ક્યારેય પણ કોઈવાર તાવ આવ્યો હોય અને તમારા માતા પિતા કે મોટા ભાઈ બહેન હોય, તો કોઈક સ્વજન હોય, ઘરનું કોઈ વ્યક્તિએ તમને માથા પર હાથ ફેરવીને જે વહાલ કર્યું હશે અને જે આશ્વાસન આપ્યું હશે, જે સાંત્વના આપી હશે, અને તેને કારણે તમને જે અનુભવ થયો હશે તે તમારે અહીં લખવાનું છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ પ્રશ્ન આપણે જોઈએ। તમે માતા પિતાની પરિક્રમાવાળી કોઈ વાર્તા સાંભળી છે કઈ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો કાર્તિકેય અને ગણેશ આખા બ્રહ્માંડની પરિક્રમા કરવાની શરત રાખે છે, હરીફાઈ રાખે છે। ત્યારે કાર્તિકેય તો પોતાનું વાહન મોર પર બેસીને બ્રહ્માંડની પરિક્રમા કરવા માટે નીકળી પડે છે, પરંતુ ગણેશજીનું વાહન તો ઉંદર છે અને એનું શરીર પણ જાડું છે, મોટું છે, માટે એને લાગે છે કે આખા બ્રહ્માંડની પરિક્રમા તો માતા પિતાના ચરણોમાં છે અને આખું બ્રહ્માંડ માતા પિતાના ચરણોમાં છે, માટે આ ગણેશજી માતા પિતાના ફરતે ફેરા ફરે છે, પરિક્રમા કરે છે, માતા પિતાને આસન ઉપર બેસાડે છે અને ત્યાર પછી માતા પિતાને ફરતે પરિક્રમા કરે છે। એ વાર્તા તો આપણે સાંભળી જ હશે, બરાબર ને? તો તમારે એવી રીતે એનો જવાબ લખવાનો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 4 છે। માતૃપ્રેમ દર્શાવતી કોઈ ફિલ્મની વાર્તા કે ગીત લખો, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ તો લોહીની સગાઈ એ માતૃપ્રેમ દર્શાવતી ફિલ્મ છે અને એ આપણે જોઈએ તો અમૃત કાકીએ એકમાત્ર તો માતૃપ્રેમ દર્શાવતી જે ફિલ્મ છે, લોહીની સગાઈ એ માતૃપ્રેમ દર્શાવતી એક ફિલ્મ છે, તેના વિશે આપણે જોઈએ તો અમૃત કાકીએ એકમાત્ર મોંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી। એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ જાય છે। એ જાણ્યા પછી અમૃત કાકી પણ મોંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો। જો કે આ નિર્ણયથી એમનું હૈયું વલવાઈ જાય છે। એક ક્ષણ પણ મોંગુને પોતાનાથી જુદી નહોતી રાખી। આજે દવાખાનામાં મોંગુને દાખલ કરે છે, પણ પોતે બેચેન બની જાય છે, ખૂબ એમનું મન ખૂબ બેચેન બની જાય છે। ઘરમાં મંગુની પથારી સૂની સૂની લાગે છે। આટલા વર્ષોમાં માં સાથે સુવા ટેવાયેલી મંગુને ઊંઘ આવી હશે કે કેમ, એ વિચારથી તેઓ બાવરા બની જાય છે। એમણે ખાટલાની ઈસ્પર પોતાનું કપાળ ઠોકે છે અને એને એવું લાગે છે કે માં થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા, દવાખાનામાં મૂકી આવ્યા, એ વિચારથી તેમને દ્રુસ્કું ભરાઈ જાય છે। અમૃત કાકીથી દીકરીનો વિયોગ વેદના સહન થઈ શકતું નથી અને અચાનક વહેલી સવારે ઘંટીના વલોણાના મધુર અવાજમાં આખા ગામને વીંધી નાખે એવી અમૃત કાકીની ચીસ સંભળાય છે। ધાજો દોડો રે દોડો, મારી મંગુને મારી નાખી રે, અને એ ચીજ સાંભળતા જ જે લોકો દોડી જાય છે અને જે લોકો ત્યાં જાય છે તો એ લોકો નવાઈ પામી જાય છે, આશ્ચર્ય થઈ જાય છે, કારણ કે મંગુના વિયોગમાં મંગુની માં અમૃત કાકી મંગુને સારી કરવા માટે દવાખાનામાં મૂકીને આવે છે, પરંતુ એ મંગુનો જે વિરહ છે, વિયોગ છે, એ સહન કરી શકતા નથી અને એક જ રાતમાં એ મંગુના વિયોગમાં ગાંડા થઈ જાય છે, મંગુના નાતમાં વટલાઈ જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ જે વાર્તા છે લોહીની સગાઈ, એ વાર્તા આપણે એ ફિલ્મ રૂપે જોવા મળે છે અને એ ફિલ્મ પણ છે, તમારે એ વાર્તા જોવાની, એ ફિલ્મ પણ તમારે જોવાનું છે। તો ત્યાર પછી આપણે આગળ જોઈએ। નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દોના અક્ષરો આડા અવળા થઈ ગયા છે તે ગોઠવો,
बराबर। तो विद्यार्थी मित्रों अहीं आपणे जे समानार्थी शब्दों आड़ावड़ा थई गया छे तेने आपणे जोवानुं छे। दाखला तरीके आपणे पहेलुं वेण, वेण बराबर, तो वेण आ चवन लखेलुं छे बराबर, तो वेण एटले शुं? वचन, वचन बराबर। वेण एटले वचन अहीं लखवानुं छे, एनी सामे लखवानुं छे वेण एटले वचन बराबर। त्यार पछी विद्यार्थी मित्रों आपणे बीजू जोईए तो रस्तो, रस्तो एटले शुं? मार्ग बराबर। अहीं आ पेलुं छे रगमा, तो रस्तो एटले मार्ग बराबर। त्यार पछी आगळ आपणे जोईए दुःख, दुःख एटले विद्यार्थी मित्रों अहीं आપેલું છે दुःख એટલે પીડા, દુઃખ એટલે શું? દુઃખ એટલે પીડા। ત્યાર પછી આગળ જે છે હોઠ, હોઠ એટલે અહીં આપેલું છે અધર બરાબર। હોઠ એટલે શું વિદ્યાર્થી મિત્રો? હોઠ એટલે અધર। તો આવી રીતે તમારે આજે અ અને બ આપેલું છે એમાં તમારે જાતે લખવાનું છે બરાબર। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈએ, પાછળથી વાંચીએ તો પણ એવા જ વંચાય તેવા શબ્દો લખો બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કે પાછળથી વાંચીએ તો પણ શબ્દ જે છે તેવા જ વંચાય, એવા જે શબ્દ છે તેવા શબ્દો આપણે અહીં લખવાના છે બરાબર। દાખલા તરીકે આપણે જોઈએ તો પહેલું જોઈએ તો સરસ, સરસ, ત્યાર પછી મલમ, ત્યાર પછી નયન, ત્યાર પછી હુબહુ બરાબર, તો ત્યાર પછી હુબહુ, હુબહુ બરાબર, ત્યાર પછી સારસા, સારસા, ત્યાર પછી નમન બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે જે આગળથી વાંચીએ તો પણ સરખું વંચાય અને પાછળથી વાંચીએ તો પણ સરખું જ વંચાય એવા શબ્દ આપણે લખવાના છે બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જ્ઞાન સેતુ સાહિત્યનો કદમ 3 અને 4નો અભ્યાસ કર્યો છે। આ બધું જ તમારે તમારી ગુજરાતી વિષયની જ્ઞાન સેતુ સાહિત્યની નોટબુકમાં કદમ 3 અને 4 બધું જ લખવાનું છે। હું તમારી નોટબુક ચેક કરીશ। ઓકે, થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ।